राज्यसभा सांसद धीरज साहू पासे थी 200 करोड़ थी रोकड़ रकम मळी आवता भावनगर भाजप शहर संगठन द्वारा शहर ना गोगा गेट पासे विरोध प्रदर्शन करी कांग्रेस पर आकरा प्रहारो कर्या हता। रांचीना कांग्रेसी सांसद धीरज साहू पासेथी भ्रष्टाचारना 200 करोड़ करता वधु रोकड रकम मळी आवता भावनगर शहर भाजप शहर संगठन द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। 200 करोड़थी पण वधुनी रोकड रकम अने 3 सूटकेस भरीने ज्वेलरी मळी आवी होवाथी शहेरना गोगा गेट खाते प्लेकार्ड बेनरो अने सूत्रोच्चार साथे भावनगर शहर भाजपाना कार्यकरो मोटी संख्यामां उमटी पड्या हता अने कांग्रेस पर आकरा प्रहारो करवामां आव्या हता। કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘરેથી 200 કરોડ રૂપિયા ઉપરાંત હમણાં જ મને જે માહિતી મળી છે એ પ્રમાણે 300 કરોડની આસપાસ અનૈતિક સંપત્તિ રોકડ રકમ જે એમના ઘરેથી મળી છે। આ એક એવું દર્શાવે છે કે કોંગ્રેસના આગેવાનો જે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં અગ્રેસર રહી અને લોકોના પૈસા અને કમિશન અને લૂંટ ચલાવી અને આ અનૈતિક પૈસાનો સંગ્રહ કર્યો છે। આજના દિવસે જરા ઓટી મોટી રકમ જેની હજી પણ તપાસ ચાલી રહી છે, હજી પણ વધારે રકમ નીકળવાની શક્યતા છે, ત્યારે આ લોકોમાં માત્ર ને માત્ર જનતાને ભ્રષ્ટાચારની ગેરંટી, લૂંટની ગેરંટી મળે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન તરીકે આ દેશની ઘોડા સંભાળતા હોય એમાં માત્ર ને માત્ર વિકાસ અને નરેન્દ્રભાઈની ગેરંટી મળશે। ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વમાં એમની ગેરંટી સાથે વિકાસની જે ભરણફાળ ભરવા જઈ રહ્યા છે, ત્યારે આ ધીરજ સાહુના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ગોગા ગેટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આ જે ઘટના બની છે એને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર સતત સુધી જોવા વપરી। સિદ્ધાર્થ ગોગાલ સાથે હિરેન ભાયાણી, લાઈવ 24 ન્યૂઝ, ભાવનગર।